स्वामीनारायण विद्यार्थी मित्रों, आज आपने धोरण 12 कॉमर्स में विषय BA नो अभ्यास करशू, जेमा पाठ एक धंधा स्वरूप अने महत्व जेनो मुख्य पाठ छे मध्य सपाटी कोने कहेवाय। गया वीडियो नी अंदर आपणे विद्यार्थी मित्रों ने शंकु आकार में आपणे त्रिकोण नी अंदर कुल 3 सपाटी ए संचालन नी बतावामां आवी, जेमां आपणे उच्च सपाटीना कार्यो नी वात करी थी। हवे आपणे मध्य सपाटीनी वात छे, तो मध्य सपाटी एटले उच्च सपाटी अने तळ सपाटी आ बन्ने वच्चेने जोड़ती जे कड़ी छे ए सपाटीने आपणे मध्य सपाटी कहीए छीए। तो आम आपणे कहूं तेम के बने त्यां सुधी लगभग ए संचालनने आपणे आ 3 सपाटीमां ए विभाजित करवामां आवी छे। आ मध्य सपाटी ए अगत्यनी सपाटी छे। आपणने 3 માર્ક્સના પ્રશ્નમાં મધ્ય સપાટી એટલે શું, તેના કેટલાક કાર્યો કયા છે એ અંગેનો પ્રશ્ન પૂછાય છે, બરાબર? તો સૌ પ્રથમ તો આપણે વાત કરી તેમ કે આ મધ્ય સપાટી એ ઉચ્ચ સપાટીને પણ મદદરૂપ છે, અને નિમ્ન સપાટી એટલે કે તળ સપાટી જે છે એને પણ મદદરૂપ છે। બંનેને જોડતી કડી સમાન એ આ સપાટી ગણવામાં આવે છે, અને આ મધ્ય સપાટીના કેટલાક અગત્યના જે કાર્યો છે આપણે જાણીએ છીએ કે મધ્ય સપાટીમાં સમાવેશ કોનો કોનો થાય છે એ પણ આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ કે મધ્ય સપાટીની અંદર લગભગ જે વિભાગીય અધિકારીઓ છે એ વિભાગીય અધિકારીઓનો સમાવેશ થાય છે, જે અહીંયા આગળ બીજા કે આપણે અહીંયા કેટલાક નિષ્ણાતો હોય તો એ નિષ્ણાતોનો સમાવેશ એ આપણને થતો જોવા મળે છે। તો આ વ્યક્તિ દ્વારા આ અધિકારીઓ દ્વારા જે કંઈ કાર્ય કરવામાં આવે છે એ કાર્યોની આપણે ચર્ચા કરીશું। તો અહીંયા સૌ પ્રથમ પહેલું આપણને કહ્યું છે તેમ કે જે ઉચ્ચ સપાટી છે, ઉચ્ચ સપાટી તરફથી જે કંઈ હુકમો અને જે કંઈ સૂચનાઓ છે એ સૂચનાઓ એ મધ્ય સપાટીને મોકલે છે, અને મધ્ય સપાટીએ આનો શું કરવાનો છે, અમલ કરાવવાનો છે। તો અહીં આગળ આનો અમલ કરવાનું કાર્ય, હુકમો અને સૂચનાઓ એનો અમલ કરવાનું કાર્ય એ મધ્ય સપાટીનું છે। તો ઉચ્ચ સપાટી તરફથી આપણને કેટલાક સૂચનો અને કેટલાક હુકમો એ આપણને મળતા હોય છે। બીજી વાત છે અંદાજપત્ર તૈયાર કરવા। સૌ પ્રથમ તો આપણે વાત કરી હતી અંદાજપત્રની અગાઉ પણ કે અંદાજપત્ર એટલે ભવિષ્યના વર્ષની અંદર આપણને કેટલી આવક થશે અને કેટલી તે વર્ષ દરમિયાન જાવક થશે, આવક અને જાવકના આંકડા દર્શાવતું જે પત્રક છે એ પત્રકને આપણે અંદાજપત્ર કહીએ છીએ। તો આ અંદાજપત્ર વિભાગીય અધિકારીઓ પોતપોતાના વિભાગનું આ અંદાજપત્ર તૈયાર કરે છે। તો અંદાજપત્ર તૈયાર કરવાનું કાર્ય એ મધ્ય સપાટીનું છે, અને તેને મંજૂર કરાવવા માટે અહીંયા તૈયાર કરી અને એ અંદાજપત્રને ઉપરની સપાટી તરફ અહીંયા ઉચ્ચ સપાટીને મોકલવામાં આવે છે। તો આમ તેને મોકલવાનું કાર્ય એ વિભાગીય અધિકારીઓનું છે। ત્યાર પછી બીજી વાત છે કે પોતે ખરેખર વહીવટી કાર્ય આ સપાટી ઉપર થાય છે, અહીંયા આગળ આપણા ધંધાની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી કેટલીક નીતિઓ તૈયાર કરવામાં આવે છે, કેટલાક નિયમો તૈયાર કરવામાં આવે છે, અને તે સરળતાથી આ પ્રવૃત્તિ થઈ શકે તે માટે માળખાની રચના કરવામાં આવે છે। તો આપણે વાત કરીએ છીએ માળખું એટલે કે વ્યવસ્થાતંત્ર, આ વ્યવસ્થાતંત્ર તૈયાર કરી એનો એ કાર્ય કરવા માટેનો એક જે ઢાંચો છે એનો નકશો છે એ નકશો અહીંયા તૈયાર કરવામાં આવતો હોય છે। તો આ કાર્ય પણ એ મધ્ય સપાટીના જે અધિકારીઓ છે એ અધિકારીઓ અને જે નિષ્ણાત વ્યક્તિઓ છે એ નિષ્ણાત વ્યક્તિઓ કરતાં આપણને જોવા મળે છે। એથી આગળ કાર્યવિધિ નક્કી કરવી કે આપણું કાર્ય કેવી રીતે કરવું, કોણ કરશે એ અંગેનું જે આપણે કહું કે વ્યવસ્થાતંત્રની વાત છે એ કાર્યવિધિ નક્કી કરવાનું કામ એ પણ અહીંયા આગળ એ મધ્ય સપાટી ઉપર થાય છે। આ કાર્ય
विधि नक्की थया पछी ए कार्य व्यवस्थित थाय छे के केम तेना माटे आपणे एनु शुं करवुं पड़े छे मूल्यांकन करवुं पड़े छे के नीचे आ मध्य सपाटी थी अहींया आगळ जे नीचेनी सपाटीमां जे कार्यनुं मूल्यांकन करवुं तेनी चकासणी करवा माटे अहींया आगळ શું કરવું પડે તો કે ધોરણો અને માપદંડો નક્કી કરવા પડે ધોરણો અને માપદંડો એટલે કે અહીંયા કામનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે એટલે કે કેટલા સમયમાં કેટલું કાર્ય થવું જોઈએ એ અગાઉથી અહીંયા આગળ નક્કી કરવાની જે પ્રક્રિયા છે તેને આપણે માપદંડો કહીએ છીએ તો આ ધોરણ અને માપદંડ કોઈ પણ કાર્યનું અહીંયા ધોરણ અને માપદંડ અગાઉથી નક્કી કરવામાં આવતું હોય છે કે ચોક્કસ સમયમાં આટલું કાર્ય તો થવું જ જોઈએ એ અંગેનું એ માપદંડ એ પહેલેથી નક્કી હશે જેને આપણે જે થયેલું કાર્ય છે એ થયેલા કાર્યને આ માપદંડ કે ધોરણ સાથે સરખાવવામાં આવે છે અને જો એ સરખાવતા એ બરાબર યોગ્ય લાગે તો આગળની પ્રવૃત્તિ એ થશે અથવા તો એની અંદર જો ચકાસણી કરતાં માપદંડો નક્કી કરેલા કાર્ય કરતાં ઓછું કાર્ય થાય તો તરત જ એ કાર્ય અંગે કે શા માટે ઓછું થયું એની પણ આપણે જાણકારી મેળવવી પડે છે અને એનો યોગ્ય નિકાલ લાવવો પડે છે તો આના માટે આપણે માપદંડો નક્કી કરવાનું કામ એ પણ મધ્ય સપાટીનું છે ત્યાર પછી અહીંયા આગળ કહ્યું કે વિભાગની પ્રવૃત્તિઓની કાર્યદક્ષતા વધારવા માટે જો કે આપણા વિભાગની જે કામ કરવાની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિઓની કાર્યદક્ષતામાં વધારો થાય એટલે કે સચોટ કાર્ય અને કાર્યક્ષમતા પ્રમાણે જરૂર પ્રમાણે જે નક્કી થયેલું છે એ પ્રમાણેનું જ કાર્ય રોજે રોજ પૂર્ણ થાય તે માટે અહીંયા આગળ આ પ્રવૃત્તિની અંદર કાર્યદક્ષતા વધારવાના પગલાં એ પણ લેવામાં આવે છે કે આપણા કાર્યમાં એ જે પ્રમાણે નક્કી થયું છે તે પ્રમાણે અને ગુણવત્તાસભર કામ થાય એ માટે અહીંયા આગળ આ કામ કરવામાં આવે છે તો આ કાર્ય પણ મધ્ય સપાટીના જે વિભાગીય અધિકારીઓ છે એ વિભાગીય અધિકારીઓ દ્વારા અહીંયા થતું જોવા મળશે તો આમ કાર્યરક્ષા વધારવાના પગલાં પણ એ કરશે તે ઉપરાંત કર્મચારીનો જુસ્સો વધે એ માટેના પણ પ્રયત્નો કરવામાં આવે છે જુઓ કે અહીંયા આગળ જે કર્મચારી છે એ જે કામ કરે છે એ કામ કરતા કર્મચારીના જુસ્સામાં વધારો થાય પોતે એ પ્રેરણા મળે અને એ કામ સરળતાથી અને વધુને વધુ અહીંયા ઉત્સાહથી કામ કરે તે માટેનો પ્રયત્નો પણ મધ્ય સપાટીએ એ થતાં આપણને જોવા મળે છે અને આના દ્વારા આપણે કર્મચારીને એ સંતોષ આપી શકીએ છીએ કર્મચારીને ક્યારે જુસ્સો વધે તો કહે છે કે એનું મુખ્યમાં એક પ્રેરણાદાયક એ જે સ્ત્રોત છે પરિબળ છે એ વેતન છે કે વેતનમાં વધારો કરવામાં આવે ક્યારેક આપણે એની જે કામ કરવાની જે જગ્યા છે કારખાનું હોય કે જે તે હોય ત્યાં આગળ એની પૂરતી ફેસિલિટી આપવામાં આવે કર્મચારીને કામ કરવામાં જ્યાં જ્યાં અગવડ પડતી હોય કેટલીક મુશ્કેલીઓ હોય એને દૂર કરવામાં આવે તો પણ તેના જુસ્સામાં વધારો થાય છે તો આવી રીતે આપણે કર્મચારીને સંતોષ થાય કાર્ય કરવા માટે એ તત્પર બને ઉત્સાહિત થાય તે માટેના પ્રયત્નો એ અહીંયા કરતા કરવા પડે છે બીજી વાત છે કે સતત સંપર્કમાં રહેવું આ અધિકારીઓ છે એ જે આપણે કામ કરે છે એ કામ કરતા કર્મચારીઓના સતત સંપર્કમાં હશે અને જ્યારે આપણે અહીંયા કર્મચારીની નજીક એ આ અધિકારીઓ હોવાના કારણે એમના સતત સંપર્કમાં રહેતા હોવાના કારણે દરેકના કાર્યનું મૂલ્યાંકન થઈ શકે છે દરેકના કાર્યનું નિરીક્ષણ થાય છે અને માટે આપણે સતત અહીંયા સંપર્કમાં રહી અને આ કામગીરી કરવાની હોય છે એથી આગળ સંકલન સ્થાપવું જુઓ આ ખૂબ મહત્ત્વનું છે ભાઈ કોઈ પણ જગ્યાએ જ્યાં જૂથ પ્રવૃત્તિ હોય તો જૂથ પ્રવૃત્તિની અંદર જો અહીંયા આગળ જે કામ કરનાર વ્યક્તિઓ છે એ બધા વચ્ચે જો સંકલન ન હોય તો ક્યારેય કાર્ય સરખું થતું નથી દાખલા તરીકે આપણે વાત કરીએ કે અહીંયા આગળ એ કોઈ ક્રિકેટ ટીમ હોય તો આ ક્રિકેટ ટીમ એક કરતાં વધારે વ્યક્તિઓ કામ કરે છે આપણે વાત કરીએ કે ફૂટબોલ છે તો આ ફૂટબોલની
गेम छे। तो आ बधी रमतो छे, रमतो एक करता वधु खेलाड़ीओ भेगा थई अने आपणो गोल पूरो करे छे। तो ये गोल पूरो करवामां जो आ दरेक वच्चे व्यक्तिओ वच्चे पूरतुं संकलन न होय तो आपणे क्यारेय ए कार्यने सरळताथी आपणे जे सिद्धि मेळवानी छे मेळवी शकता नथी। तो आम संकलननुं स्थापवानुं काम ए पण आ अधिकारीओ द्वारा करवामां आवे छे। एथी आगळ कहीए पेटा विभागना कार्यो, कि आपणा विभागनी अंदर ज्यारे वधु पड़तुं काम होय त्यारे आपणे अमुक कार्यो जे सामान्य कार्यने आपणे पेटा विभागमां सोंपी देवामां आवे छे। तो आवा जे पेटा विभागना कार्यो छे एनी उपर पण पूरता प्रमाणमां ए ध्यान राखवानुं कार्य ए पण आ अधिकारीओ द्वारा थतुं आपणे जोवा मळशे। तो आम आ अधिकारीओनी आ कामगीरी छे अने तेना द्वारा आपणे नक्की करेला उद्देशोने ए सरळताथी आपणे पार पाडी शकीए छीए। एथी आગળ છે વિભાગીય પ્રવૃત્તિઓ પર પણ દેખરેખ રાખવી અને પૂરતા પ્રમાણમાં માહિતી મેળવવી અને આ માહિતી મેળવ્યા બાદ એ માહિતીનું ચોક્કસ અર્થઘટન કરવું પડે છે અને આ અર્થઘટન કર્યા બાદ હવે આપણે જે કંઈ આપણને તેમાં યોગ્ય લાગે તે અંગેના સૂચનો અહીંયા આગળ માર્ગદર્શન એ આપણે કર્મચારીને આપી અને તેની દોરવણી કરવાનું કામ પણ કરવાનું છે। કર્મચારી ઉપર સતત દેખરેખ દ્વારા આપણે માત્ર અંકુશ જ નહીં પરંતુ સાથે સાથે એને જરૂર પ્રમાણે દોરવણી અને માર્ગદર્શન આપવાનું કામ પણ થવું જોઈએ, જે આ મધ્ય સપાટીના અધિકારીઓ દ્વારા આપણને થતું જોવા મળે છે। એથી આગળ વાત કરીએ કે ઉચ્ચ સપાટીને માહિતી અહેવાલ સ્વરૂપે રજૂ કરવી। જુઓ કે અહીંયા આગળ આપણા હાથ નીચેના વ્યક્તિઓ દ્વારા કર્મચારી દ્વારા જે કંઈ કામ થાય છે એ રોજિંદા કાર્યનો એક અહેવાલ તૈયાર કરવામાં આવે છે અને આ જે લેખિત અહેવાલ છે એ લેખિત અહેવાલને આપણે ક્યાં આગળ, તો કે ઉચ્ચ સપાટીમાં મોકલવામાં આવે છે। તો આ ઉચ્ચ સપાટીને આ માહિતીને પહોંચાડવાનું કામ એ પણ અધિકારી દ્વારા એ આપણને થતું જોવા મળશે। તો આવી રીતે આ કાર્યો એ દ્વારા આપણે ઉચ્ચ મધ્ય સપાટી ઉચ્ચ સપાટીને મદદરૂપ થાય છે। બીજી વાત છે કે ઉચ્ચ સપાટીને નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે। નીતિ વિષયક નિર્ણયો એટલે કે આપણે જાણીએ છીએ કે કોઈપણ ધંધાકીય એકમના જે હેતુઓ છે એ કેટલાક ટૂંકા ગાળાના હેતુ છે, કેટલાક લાંબા ગાળાના હેતુ છે। તો આપણે લાંબા ગાળાના જે હેતુઓ છે, આપણા ધંધાનો વિકાસ વિસ્તરણ અંગેના કેટલાક નીતિ વિષયક નિર્ણયો છે, તો એ નીતિ વિષયક નિર્ણયો લેવામાં આપણે જે મધ્ય સપાટીના વિભાગીય અધિકારીઓ છે એ મધ્ય સપાટીના વિભાગીય અધિકારીઓ એ ઉચ્ચ સપાટીના નિષ્ણાત અને જે આપણું સંચાલક મંડળ છે એ સંચાલક મંડળને નિર્ણય લેવામાં એ મદદરૂપ થાય છે, એ પણ અહીંયા આગળ કાર્ય છે। તો આમ મધ્ય સપાટીના કાર્યોમાં જોઈએ તો એ ઉચ્ચ સપાટીને પણ કામ કરાવે છે અને નિમ્ન સપાટીમાં પણ એ અહીંયા પોતે ભાગ ભજવે છે। તો આમ બંને સપાટી ની સાથે આ જોડાયેલી છે અને માટે તેને જોડતી કડી તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ મધ્ય સપાટી એક મહત્ત્વની સપાટી આપણને જોવા મળે છે। વધુ પડતો આ પ્રશ્ન એ અહીંયા આગળ આપણને પૂછવામાં આવે છે। હવે ત્રણ સપાટીમાંથી છેલ્લી સપાટી જેને નિમ્ન સપાટી પણ કહીશું, જેને બીજા નામે આપણે તળ સપાટી તરીકે પણ ઓળખીએ છીએ, ત્રીજી એને કાર્યકારી સપાટી પણ કહેવાય અને એથી આગળ કહીએ તો એને આપણે નિરીક્ષકોની સપાટી પણ કહેવામાં આવે છે। આની અંદર આપણે જાણ્યું કે નીચે કામદારો છે, નિરીક્ષક છે, જોબરો છે, ફોરમેન છે, આ લોકોનો સમાવેશ એ તળ સપાટીની અંદર થતો હોય છે। સાચા અર્થમાં જો કામ થતું હોય તો એ તળ સપાટીએ કામ થાય છે। અહીંયા આગળ વહીવટી અને સંચાલનનું કાર્ય ઓછું થાય છે, વહીવટી કાર્ય વધારે થાય છે। અહીંયા શ્રમ કાર્ય છે એ આ સપાટી ઉપર એ વધારે આપણને જોવા મળતો હોય છે। તો આમ અને એટલા માટે તેને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે। અહીંયા નિરીક્ષકોનું આમાં એ સ્થાન હોવાના કારણે તેને આપણે નિરીક્ષકની સપાટી તરીકે પણ ઓળખીએ છીએ। તો તેના પણ કેટલાક અહીંયા કહ્યું તેમ કે ઉચ્ચ સપાટીના લીધેલા જે નિર્ણયો છે
એ લોકોની જે નીતિ છે એનું અમલીકરણ, સાચા અર્થમાં અમલીકરણ જે છે એ સાચા અર્થમાં અમલીકરણ એ આ સપાટીમાં થતું આપણને જોવા મળે છે. બીજી વાત છે કે આ સપાટીમાં કાર્ય કરતા જે નિરીક્ષકો છે એ આપણા સંચાલનના પ્રતિનિધિ છે. તો અહીંયા આગળ આ સંચાલનના પ્રતિનિધિ તરીકે પણ એ અહીંયા આગળ વર્ચસ્વ રહેલું છે. સંચાલનનું કાર્ય અહીંયા હંમેશા કેવું થાય છે, તો કે સંચાલનનું કાર્ય ઓછું છે, જ્યારે અહીંયા આગળ વહીવટનું કાર્ય એ આપણને વધુ પ્રમાણમાં અહીંયા જોવા મળે છે. તો આમ એટલા માટે એને કાર્ય સપાટી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આ તળ સપાટીના કાર્યો કયા? તો તળ સપાટીના કાર્યમાં સૌ પ્રથમ પહેલું છે કામદારોના કાર્યોનું નિરીક્ષણ કરવાનું. નિરીક્ષકો દ્વારા જે નીચેની સપાટીએ જે કામદારો કામ કરે છે એ કામ કરતા કાર્યો છે એની ઉપર પૂરેપૂરી દેખરેખ રાખવાનું કામ, નિરીક્ષણ રાખવાનું કાર્ય એ અહીંયા થતું આપણને જોવા મળે છે. બીજી વાત છે કે કામદારમાં શિસ્ત લાવવાનું કાર્ય એ પણ અહીંયા આગળ થાય છે. તો શિસ્ત અને જુસ્સો, હમણાં જ આપણે વાત કરી કે જ્યારે કામ થતું હોય ત્યારે એના જુસ્સામાં વધારો થાય એવું કાર્ય કરવાનું એ પણ આ નિરીક્ષકો દ્વારા થતું આપણને જોવા મળશે. રોજિંદા કાર્યનું આયોજન કરવું કે આપણે હવે આ સપાટી ઉપર જે કામ કરવાનું છે, જે પ્રવૃત્તિ કરવાની છે, એ પ્રવૃત્તિનું એ રોજે રોજ તેનું પ્લાનિંગ કરવું પડે. અને જો તમે આયોજન સાથે કોઈ કાર્ય કરો છો તો એ કાર્યને આપણે યોગ્ય સમયમાં, ચોક્કસ સમયમાં આપણે એને પૂર્ણ કરી શકીએ છીએ. તો આમ રોજિંદા જે કાર્યો આપણને સોંપવામાં આવ્યા હોય એ કાર્યોને આપણે યોગ્ય રીતે એનું આયોજન કરી અને ત્યારબાદ જો એની શરૂઆત કરવામાં આવે તો આપણને જે સોંપાયેલું કાર્ય છે એ સોંપાયેલું કાર્ય એ સંપૂર્ણપણે આપણે રોજે રોજ એ કાર્યને પૂર્ણ કરી શકતા હોઈએ છીએ. એથી આગળ કર્મચારીને લગતા કેટલાક કાર્યો એ પણ આ સપાટી ઉપર થાય છે. કર્મચારીને લગતા કાર્યો એટલે કે કર્મચારીની ભરતી કરવાનું કામ, એની બદલી કરવાનું કામ, ત્યાર પછી એની બઢતી કરવાનું કાર્ય અને તાલીમ આપવાનું કામ પણ આ સપાટી ઉપર કરવામાં આવે છે. તો જુઓ, કર્મચારીના દરેક કાર્યો જે છે, ભરતી, બદલી, બઢતી, એનું તાલીમ, આ દરેક બાબતના કાર્યો અહીંયા નિરીક્ષકો દ્વારા અહીંયા થતા આપણને જોવા મળે છે. તો આમ કર્મચારીને લગતા કાર્યો એ અહીંયા થતા હોય છે. એથી આગળ કહીએ કે વિભાગીય અધિકારીઓના સૂચનો મેળવવા, કે જે મધ્ય સપાટી ઉપર જે આપણે કહ્યું તેમ કે વિભાગીય અધિકારીઓ છે, જે નિષ્ણાત વ્યક્તિઓ છે, એ લોકો જે સૂચન કરે છે એ નિમ્ન સપાટી ઉપર કરે છે અને ત્યારે એ વિભાગીય અધિકારીઓના જે સૂચનો છે એને મેળવવાનું કામ એ પણ અહીંયા તળ સપાટી ઉપર થતું જોવા મળે છે. એથી આપણે આગળ વાત કરી કે અહીંયા આગળ કારખાનાની પ્રવૃત્તિ એ તળ સપાટીમાં થાય છે, એટલે સાચા અર્થમાં અહીંયા શ્રમ કાર્ય જે છે એ શ્રમ કાર્ય એ આ સપાટીમાં થતું આપણને જોવા મળશે. તો કારખાનાનો જે યંત્રવિન્યાસ છે, આ યંત્રવિન્યાસ પણ એ આપણને અહીંયા આગળ યંત્રવિન્યાસનું કાર્ય થાય છે. યંત્રવિન્યાસ એટલે કે યંત્રની ગોઠવણીનું કાર્ય, યંત્રની સાથે સાથે માલ સામાનની ગોઠવણીનું કાર્ય એ અહીંયા આગળ આપણને જોવા મળે છે. અહીંયા જોઈએ તો યંત્રવિન્યાસમાં આપણે યંત્રોની જે ગોઠવણી છે બરાબર બને ત્યાં સુધી એની નજીકમાં આપણને કાચો માલ ત્યાં આગળ અહીંયા ગોઠવણી હોવી જોઈએ, કે જેથી કરીને કર્મચારીના હલનચલનમાં ઓછામાં ઓછો સમય જાય એવો પ્રયત્ન થવો જોઈએ. તો અહીંયા આપણે યંત્રવિન્યાસનું કાર્ય છે, જેને આપણે યંત્ર અહીંયા આગળ લેઆઉટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આની સાથે આપણે કહ્યું તેમ કે કાચા માલની ગોઠવણી બને ત્યાં સુધી એકદમ નજીકમાં હોય તો કર્મચારીનું હલનચલન ઘટે, ઉત્પાદનની પ્રવૃત્તિ સતત બને અને આપણે ઝડપથી કાચા માલને યંત્રો સુધી એ લાવી શકીએ, તે પ્રમાણે અહીંયા આગળ આ યંત્રવિન્યાસના કાર્યો કરવાનું કાર્ય એ પણ આપણને અહીંયા થતું જોવા મળે છે. એથી આગળ આપણે વાત કરી કે કામદારને પૂરતા પ્રમાણમાં સાધન સામગ્રી પૂરી પાડવી, કે જે યંત્રોની ગોઠવણી થઈ છે એ યંત્રોની ગોઠવણી સાથે સાથે જે કાચો માલ છે
जे आपणुं रॉ मटीरियल्स छे ए रॉ मटीरियल्सने अहींया आगळ ए कारखाना सुधी ए झड़पथी सतत पूरू पड़े एवुं काम करवानुं छे। जो एनी अंदर काचो माल समयसर जो आपणने योग्य समय न मळे तो कदाच कर्मचारीने बेसी रहेवानो वारो आवे। आपणे सांजे जेटलुं उत्पादन करवानुं छे एटलुं उत्पादन पूरू थई शकतुं नथी। तो आवी बधी ए मुश्केलीओने टाळवा माटे सीधो छे के कामदारने साधन सामग्री एटले के काचो माल होय, यंत्रना औजारो होय, केटलुं ईंधन होय, ए स्तर बधुं ज समग्र सामग्री ए झड़पथी मळे एवुं काम ए अहीं करवानुं छे। एथी आगळ कर्मचारीओना प्रश्नोनो उकेल लावो। जो निरीक्षकની ખૂબ જ નજીકમાં આ કર્મચારીની ખૂબ જ નજીક હોય, કામદારની ખૂબ જ નજીક હોય એવો વ્યક્તિ એ કોણ છે? તો કે નિરીક્ષક છે। અને આ નિરીક્ષક એ કર્મચારીને જે કંઈ કામ કરવાની અંદર પ્રશ્નો ઉદ્ભવે તો એ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાનું કામ એ પણ આ નિરીક્ષકનું છે। અહીંયા એના પ્રશ્નોનો ઉકેલ જેટલો ઝડપી આવે એટલું આપણું કામ સરળતાથી અને ઝડપી થાય છે। એ કાર્ય કરવામાં અહીંયા આગળ જેટલા પણ પ્રશ્નો કે અહીંયા આવશે તો કર્મચારી બેસી રહેશે। ક્યાંક આપણું ઉત્પાદન છે ખામી ભરેલું ઉત્પાદન પેદા થાય છે તો આપણે બને ત્યાં સુધી ત્યાં ને ત્યાં આ પ્રશ્નોનું નિરાકરણ આવે એવો પ્રયત્ન એ નિરીક્ષક દ્વારા અહીંયા આ સપાટી ઉપર થતો આપણને જોવા મળે છે। એથી આગળ તળ સપાટીના જે કાર્યો છે એ તળ સપાટીના કાર્યોનો અહેવાલ તૈયાર કરવાનું કામ, અને આ અહેવાલને તૈયાર કરી એને આપણે ઉપરની સપાટીમાં એટલે કે મધ્ય સપાટીએ મોકલવાનું કાર્ય એ પણ અહીંયા આ સપાટીએ થતું હોય છે। અહેવાલ એટલે રોજિંદા કાર્યો જે થાય એ થતા રોજિંદા કાર્યોને અહીંયા આગળ એક લેખિત સ્વરૂપમાં એ રજૂ કરી અને એનું પત્રક તૈયાર કરી એને આપણે ઉપર મોકલવામાં આવે છે। તો આમ આ ઉપરની સપાટીએ આમ કામ અહીંયા થશે તો તળ સપાટીના કાર્યો પણ ક્યારેક 3 માર્ક્સમાં પૂછાય છે। આ ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી ત્રણેયના કાર્યો ક્યારેક આપણને સંચાલનના કાર્યોને 5 માર્ક્સમાં પણ એ પૂછવામાં આવે છે। તો અહીંયા બસ આપણે આજે આટલે સુધી એ અભ્યાસ રાખીશું।